એમ કહેવાય કે એવરી સિંગલ સેકન્ડ મારી લાઈફની અંદર એવું એક ફોર્મ્યુલા રાખ્યું કે 32 વર્ષ સુધી ક્યારે પૈસાને ના જો એટલું શીખવાયા કરો, બસ ધ્યાન શીખાય ધ્યાન, ચાહે પછી કોઈ પણ વસ્તુ હોય. રિસન્ટલી એવું કહી શકાય કે જ્યારે લર્નિંગને જ ઇમ્પોર્ટન્સ આપ્યું છે તો ઘણા બધા એંગલેથી એની જો બેનિફિટ છે ને એ સટલ આવી જાય છે. આપણે ખબર નથી હોતી કેવી રીતે બેનિફિટ મળી જાય. હા, ઈચ્છા પણ ઈપેડ એક વખત કરીએ કોઈ પાછો થોડો ટેમ્પો આવી જાય અને પછી ધીરે ડાઉન થઈ જાય, પાછું થોડી વાર થાય પાછું ફરીથી કરે પાછું ડાઉન થઈ જાય, એમ કન્ટિન્યુઅસ કરતાં કરતાં સાત કરી કરતા કંઈ ખબર જ નથી પડતી. પણ એવું હતું કે જેટલી વાર હું ચોપડે વાંચું આ તો એ પહેલાં ધોરણું વાંચેલું ફરી જ્યારે બીજા ધોરણ વાંચું ને ત્યારે એની દ્રષ્ટિ બદલાય, એક દ્રશ્ય એ જ લાઈન એ જ વસ્તુ બીજી દ્રષ્ટિથી મને દેખાય, કે પહેલાં એ બી સી અલગ રીતે દેખાતી અને પછી જ્યારે એક્ઝેક્ટલી સમજી ગયા બીજા વર્ષને એપ્લાય કર્યું ત્યારે એ વસ્તુ અલગ જ દેખાય, તો પછી તો એનો નશો ચડી ગયો અને શીખવાનો જીવન હતું. કન્ટિન્યુઅસ લર્નિંગ એક પછી ચાલતું થાય એમ તો ઘણી બધી સક્સેસ નિશ્ચિત છે. પણ એક બહુ વસ્તુ હમણાં રિસન્ટલી થઈ તાજી એની વાત કરી, મારું વેટ ઓલમોસ્ટ ઓગસ્ટ 2018 સુધી 96 કેજી, તો અત્યારે બી વેટ હશે લાગે છે અંદાજ 70. વેરી ગુડ. એની વે એલ્સ 85. વેરી નાઇસ. વાહ, ધેટ્સ ગ્રેટ. બટ યસ, મારો ગોલ છે 70. આઈ બોર્ન ઇન 1974, બોર્ન ફોર 74 કેજી. હું 74 સુધી 4 કિલો જવાનું છું. પણ હું થયું કેવું છે? That's a question. માત્ર એક જ વસ્તુ થઈ કે જ્યારે એ વસ્તુની જાગૃતતા થઈ કે આ વસ્તુ કેવી રીતે થાય છે અને આ થવાથી મારા શું નુકસાન થાય છે, એટલે ઇમેજિયલી એક્ઝિક્યુશનમાં આવી ગયું. સો થેન્ક્સ ટુ આઈડી પ્લેટફોર્મ અને સરના દેટ વન ક્વેશ્ચન ટ્રિગર મી, કે ભાઈ મને ખબર નથી. સો દેટ ગિવ્સ મી કન્ટિન્યુઅસ જર્ની. સેકન્ડ થિંગ આઈ થોટ, વન માય 20 યર્સ ઓફ માય બિલીફ કે હું લખી ના શકું. હવે એ બિલેફને કેટલા વર્ષથી ખેંચ 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 કર્યું. આ રવિ આવ્યો ત્યારે એક મેસેજ કોઈ મને મોકલ્યો, એ મેસેજનું ટ્રિગર થઈ ગયું. આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ ઓન. મારે એક પ્રોજેક્ટ કરવાનો હતો તો તરતને તરત એ લખવાનું પણ સ્ટાર્ટ કર્યું. એટલે સુધી એ ડ્રીમને લઈ ગયા કે આઈ રાઇટ માય બુક ઓલસો. અચ્છા, એ લખવાની સાથે સાથે કર્સિવ રાઇટિંગનો એક શોખ હતો, તો એ પણ સાથે સાથે હું લખવું છે તો મેં કર્સિવ રાઇટિંગ નહીં લઈ લીધી. મારો યંગર સન છે રાજ, એની બુક લીધી રાઇટિંગ. સો આઈ સ્ટાર્ટેડ 2 પેજ રાઇટિંગ, વેરી કોમ્પિટિશન કરી છે. 2 પેજ આઈ રાઇટ ફુલફિલમેન્ટ મળવા મળ્યું કે મેં પપ્પાને માર્ક્સ આપ્યા અને મને આવીને એમ કે જો પપ્પા તમારે ફિનિશ કરવાનું છે, તો અમારી બેની ઇન્ટિમસી વધી ગઈ. તો એક સાથે કેટલા બધા કામ થવા મળે, એક સાથે ફેમિલી પણ ટચ થઈ ગયું, રિલેશન ડેવલપમેન્ટ થઈ ગયું, મારી વિશ પણ ફુલફિલમેન્ટ થવા મળી. સો ઇઝી ટુ ડુ ઇટ. is always to be improving and there is a space of improving. So that's the reason I say, okay, what is like WCI called, what can it be improved every second. Even our office on the day chokra on every day they have to write what can it be improved. Aajna desh ma so improve karu chhu, we don't say to anybody in our office if that aa karo sir aa karo sir nahi out to banana ka, no, not at all. You take up all what you don't or where you want to improve. So it's continuously journey, never ends. I can